નમસ્કાર મિત્રો એમએસ અમીર યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આંગણવાડી અંતર્ગત જે ભરતી આવી છે એના વિશે વાત કરીશું આની અંદર ધોરણ દસ પાસ અને સાત પાસ કરેલું હોવું જોઈએ તો અરજી કઈ રીતે કરવાની છે જગ્યા કેટલી છે તો એની સંપૂર્ણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈપણ વિગત હોય તો તમે જાણી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આ જાહેરાત તમે જોઈ શકો છો જે આઈસીટીએસ પાટડી અંતર્ગત છે કે દસાડા તાલુકાની અંદર અગિયાર વિસ્તારની અંદર એની અંદર કે રણ આંગણવાડીઓ હોય છે એ અંતર્ગત છે તો ખારાગોડા રણની અંદર જે છઠ્ઠીનું રણ ઓડા રણ સોમા સહકારી મંડળ રણ જનતા રણ ગણેશ રણ અને નાગબાઈનું રણ એ અંતર્ગત ટોટલ છ જગ્યા ઉપર ભરતી કરવા પાત્ર છે તો મિત્રો આંગણવાડી છે એની અંદર તમારે માનદ કાર્યકર અને સ્વયંસેવિકા તરીકે ફરજ બજાવવાની રહેશે અને જે પણ મહિલાઓ ઈચ્છુક હોય એમને આઈસીટીએસ અંતર્ગત કચેરી ઘટક નંબરમાં તમારે આરપીએડીથી અરજી કરવાની છે કે જાહેરાત થ પ્રસિદ્ધ થયેલ દસ દિવસની અંદર એટલે કે દસ દિવસ એટલે કે આ જાહેરાત છવ્વીસ ડિસેમ્બરના દરરોજ આવેલી છે તો તમે પાંચ જાન્યુઆરી બે હજાર એકવીસથી તમે આરપીએડીથી અરજી કરી શકો છો તો મિત્રો આની સાથે તમારે અમુક શરતો આપેલી છે તો આ ભરતી છે રણ આગળમાં સમયગાળો દસ માસનો એટલે કે સપ્ટેમ્બર સુધીથી લઈને જૂન સુધીનો રહેશે તો કાર્યકર સર્વેકા અરજી કરનાર એમની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થયેલી હોય છે કે જો તમારી અઢાર વર્ષ પૂર્ણ થયેલી હોય તો તમે અરજી કરી શકશો અને છેલ્લામાં છેલ્લી ઉંમર તેત્રીસ વર્ષની હોવી જોઈએ તો મિત્રો લાયકાતની આપણે વાત કરીએ લાયકાત તમારી ધોરણ દસ પાસ હોવી જોઈએ જો દસ પાસ હશે તો તમને સૌથી પહેલાં સિલેક્શન કરવામાં આવશે જો દસ પાસ ન મળે તો સાત પાસના જે ઉમેદવારો છે એમને પણ લઈ શકાશે તો આંગણવાડીમાં માનદર કાર્યકર સ્વયંસેવિકાની પસંદગી સ્થાનિક કક્ષા સમિતિ પાસે રહેશે એટલે કે પરિષ્ટ એક મુજબ માહિતી પત્રક લેવામાં આવશે કે દસ માસનો કરાર છે એટલે તમારે દસ માસના કરાર ઉપર તમારી આ ભરતી થવાપાત્ર રહેશે તો મિત્રો વધુમાં પાંચમી વાત છે માનદ કાર્યકર સ્વયંસેવિકા તરીકે જે તે વિસ્તારમાં સ્થાનિક ઉમેદવારોએ જ પસંદગી રહેશે તો મિત્રો જે છ જગ્યાઓ બતાય છે એ અંતર્ગત તમે એ જગ્યાના જ હોવા જોઈએ અને એ જગ્યાના હશો તમને સૌથી પહેલાં સિલેક્શન કરવામાં આવશે હવે મિત્રો જે તમારે આ રેડીથી અરજી કરવાની છે એનું સરનામું છે આઈસીટીએસની કચેરી પાટડી દટકવન તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં મૂળ પોસ્ટ પાટડી દસાડા ખાતે તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આ પીડીએફ એટલે કે આ ફોટોગ્રાફ તમને જોતો હોય તો નીચે લિંક આપેલી છે ટેલિગ્રામની ત્યાં તમને આ ફોટોગ્રાફ મળી જશે તો જૈન મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત